સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? તો ફાઇનલી ગાઈઝ, તમારા બધાની કમેન્ટો હતી કે મોઢેરા સૂર્ય મંદિરનો જે નેક્સ્ટ પાર્ટ છે એ જલ્દીથી લાઈવ. તો ફાઇનલી ગાઈઝ, હું લઈ આવ્યો છું અને આજે આપણે વિડીયોની અંદર તમને ફૂલ શો હું તમને બતાવીશ એમાં. અને હા ગાઈઝ, વિડીયોની જે સાઉન્ડ ક્વોલિટી છે એ થોડી ઓછી આવશે, કારણ કે અહીંયા ભીડ બહુ હતી અને સ્પીકર પણ થોડા દૂર હતા અમારાથી, એટલે માફ કરજો. પણ જો તમારે બેસ્ટ સાઉન્ડ એક્સપિરિયન્સ હતો હોય તો એરફોન નાખીને સાંભળજો, એટલે મજા આવશે. જ્યાં સૂર્યની ઉર્જા 24 કલાક વાસ કરે છે એ છે સૂર્યનગરી મોઢેરા. તો ફાઇનલી ગાઈઝ, તમને ખબર જ છે કે હમણાં આપણા વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી છે એ હમણાં મોઢેરાની મુલાકાત લીધી હતી અને તેમણે અહીંયા જે સોલાર પ્લાન્ટનો જે મોટો પ્લાન્ટ પ્રોજેક્ટ છે એ શરૂ કરાવ્યો છે. તો જે મોઢેરા આખું ગામ છે એ સોલાર ઉર્જાથી ચાલતું થઈ ગયું છે અત્યારે. તો ગાઈઝ, મોઢેરા બની ગયું છે દેશનું સૌથી પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું ગામ. અને હા ગાઈઝ, તમે જે આ શો જોઈ રહ્યા છો એ પણ સૌર ઉર્જાના માધ્યમથી જ તે ચાલુ છે. અહીંયા કોઈ વીજળી બહાર નહીં આવતી નથી. સો ગાઈઝ, વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને આપણી ચેનલમાં જે પણ નવા હોય તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે હું મળું તમને વિડીયોના અંતમાં. કામ દિનાય ઈશ જનતા મુખ પ્રગટ
કિંતુ ઇન્સાને સ્થાપત્ય ઔર શૈત્ય આનંદ સે કહીં ઉપર થા રાજા ભીમ દેવતા પુષ્પાવતી નદી કે કિનારે સન 1026-27 મે કરવાયા ઇસ સૂર્ય મંદિર કા નિર્માણ. બરસાના સે 20 કિલોમીટર દૂર બને ઇસ મંદિર મે આજ નદી ભલે થોડી દૂર ચલી ગઈ હો પર મંદિર કે ઠીક સામે બના સૂર્ય કુંડ ઇસ સુંદર પરિદૃશ્ય મે પાણી કી કમી હલને નહીં દેતા. सूर्य के प्रकाश कुंज और जल के पूरे परिसर को तांगे और शंकर पता रहता है. मंदिर के ठीक सामने बने विशाल कुंभ में 108 छोटे बड़े मंदिर और उन्हें रखी विविध देवी देवताओं की मूर्तियां इस मंदिर को एक अलग खास चरित्र भी देते हैं. इसका एक और नाम है रामकुंड और क्यों नाम, जबकि यहाँ विस्तृत धर्मारण्य वन क्षेत्र में ही श्री राम ने मोढ़े का निर्माण करवाया. इस कुंड के पानी में मंदिर इस तरह प्रतिबिंबित होता है, लगता है मानो अग्नि और जल તો ગાઈઝ વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ કરજો, અને કંઈ પણ ભૂલ હોય તો એ પણ મને નીચે કમેન્ટ કરજો, અને નેક્સ્ટ વિડીયો તમારે ક્યાંનો જોવો છે એ પણ નીચે કમેન્ટ કરજો. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.